नमस्कार विद्यार्थी मित्रों, वेद करियर जीके लेक्चर सीरीज में आपनो हार्दिक स्वागत छे। आजनो आपणो विषय छे सामान्य विज्ञान के जेमनी अंदर आपणे मनुष्यनुं ग्रंथिय तंत्र एमना विषे चर्चा करवाना छे, द ह्यूमन ग्लेंड्युलर सिस्टम। मित्रों, आपणे मनुष्यनुं ग्रंथिय तंत्र छे એ ખૂબ જ ઊંડાણપૂર્વક એટલે કે ક્લાસ 1-2 લેવલ સુધીનું આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। તો મિત્રો, આ વિડીયો લેક્ચરને અંત તક સુધી જોવાનું ન ભૂલશો। આ ઉપરાંત જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પ્રેસ કરો કે જેથી કરીને અમારા દ્વારા જે પણ કંઈ નવા વિડીયો અપલોડ કરવામાં આવે એ તમારા સુધી સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા મળી રહે। આ ઉપરાંત તમારી સાથે જે તૈયારી કરતા જે અન્ય મિત્રો છે તો એમને પણ આ વિડીયો લેક્ચર શેર કરો કે જેથી કરીને તેમને પણ આ વિડીયો લેક્ચરનો લાભ મળી શકે। તો વાત કરીએ મનુષ્યનું ગ્રંથિય તંત્ર। તો ગ્રંથિય તંત્ર, ધ ગ્લેન્ડ્યુલર સિસ્ટમ, મિત્રો અહીંયા તમને મનુષ્યના ગ્રંથિય તંત્ર આપેલું છે, એટલે કે અહીંયા તમને પુરુષ અને સ્ત્રી આ બંનેની અંદર રહેલી જે ગ્રંથિઓ છે એ ગ્રંથિઓનું ચિત્ર આપેલું છે। તો સૌપ્રથમ તો આપણે ગ્રંથિઓ છે એ ગ્રંથિઓ જોઈ લઈએ, નામ જોઈ લઈએ, ક્યાં આવેલી છે એ આકૃતિ પરથી આપણે એનો અભ્યાસ કરી લઈએ। તો અહીંયા તમને મનુષ્યનું મગજ દેખાય છે, તો મગજની અંદર તમે જોઈ શકો છો કેટલી ગ્રંથિઓ સમાવેલી છે। એક તો પિટ્યુટરી ગ્રંથિ સમાવેલી છે, બીજું પિનિયલ ગ્રંથિ સમાવેલી છે, ત્રીજું હાઇપોથેલેમસ, એ પુરુષ કે સ્ત્રી બંનેની અંદર એક સમાન હોય છે। આ ઉપરાંત જે ગળાનો ગરદનવાળો ભાગ છે ત્યાં કઈ ગ્રંથિ છે, તો કે થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ, જે પુરુષ અને સ્ત્રી બંનેમાં સમાન હોય છે। ત્યાર પછી એનાથી સહેજ નીચેના ભાગે, એટલે કે જ્યારે શ્વાસ વાહિનીનું જે વિભાજન થાય છે તો ત્યાં થાઇમસ નામની ગ્રંથિ બંનેમાં આવેલી હોય છે। આ ઉપરાંત જે આપણે વાત થયેલી અગાઉ મનુષ્યના પાચનતંત્રમાં કે ભાઈ એની નીચે જ્યાં પક્વાશી શરૂ થતું હોય છે તો ત્યાં કઈ ગ્રંથિ આવેલી હોય છે, તો કે સ્વાદુ પિંડ ગ્રંથિ બંનેમાં આવેલી હોય છે। આ ઉપરાંત આ જે કિડની છે, મૂત્રપિંડ કિડની, તો એમની ઉપર જે આવેલી ગ્રંથિ છે કઈ ગ્રંથિ છે, એડ્રીનલ ગ્રંથિ। પણ પુરુષ અને સ્ત્રીમાં એક જ ગ્રંથિનો તફાવત જોવા મળે છે, તો પુરુષમાં શુક્રપિંડ ગ્રંથિ હોય છે જ્યારે સ્ત્રીમાં અંડપિંડ નામની ગ્રંથિ આવેલી હોય છે। તો મિત્રો, આકૃતિ બરાબર જોવી અને સમજવી કે જેથી કરીને આપણે અંદર અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે। વાત કરીએ શરીરમાં કેટલા પ્રકારની ગ્રંથિ હોય છે, તો શરીરમાં બે પ્રકારની ગ્રંથિઓ હોય છે। પહેલી છે બહિર્વાહી બહિર્સ્ત્રાવી ગ્રંથિ અને બીજી છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ। કયા કયા બે પ્રકારની ગ્રંથિ છે? બહિર્સ્ત્રાવી ગ્રંથિ અને બીજી છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ। સૌપ્રથમ આપણે બહિર્સ્ત્રાવી ગ્રંથિ વિશે ચર્ચા કરીએ કે ભાઈ બહિર્સ્ત્રાવી ગ્રંથિમાં કોનો સ્ત્રાવ થાય છે, કઈ કઈ ગ્રંથિનો સમાવેશ થાય છે, અથવા તો બહિર્સ્ત્રાવી ગ્રંથિ કોને કહેવાય છે। તો શરીરની ગ્રંથિ એવા પદાર્થોનું સ્ત્રવણ કરવાની શક્તિ ધરાવે છે કે જે શરીરના બીજા ભાગોમાં વહાવવામાં આવે છે, એટલે કે બીજા ભાગમાં મોકલવામાં આવે છે। જે પ્રકારની ગ્રંથિ પોતાની નળી દ્વારા નજીકના ભાગમાં જ નળીમાંથી પોતાનો સ્ત્રાવ કરે છે, જે પ્રકારની ગ્રંથિ પોતાની નળી દ્વારા એની નજીકના ભાગમાં આવેલી જે બીજી કોઈ નળી છે એમાંથી પોતાનો સ્ત્રાવ કરે, તો આવી પ્રકારની ગ્રંથિને કહેવાય બહિર્સ્ત્રાવી ગ્રંથિ। બહિર્સ્ત્રાવી ગ્રંથિ એ નલિકા સહિત ગ્રંથિ છે। ખાસ ધ્યાન રાખજો મિત્રો, બહિર્સ્ત્રાવી ગ્રંથિ એ કયા પ્રકારની છે? નલિકા સહિત, એટલે કે નલિકા ધરાવતી ગ્રંથિ છે, જ્યારે અંતરવાહી છે એ નલિકા વિહીન ગ્રંથિ છે। એટલે ખાસ ધ્યાન રાખજો કે નલિકા સહિત ગ્રંથિ કઈ છે, તો બહિર્સ્ત્રાવી ગ્રંથિ તે નલિકા સહિત ગ્રંથિ છે, જેમાં પાચન ગ્રંથિઓ, લાળ ગ્રંથિ, પિત્તાશય, આમાશય તેમજ નાના આંતરડામાં પોતાનો સ્ત્રાવ નલિકા દ્વારા પાચક રસ છોડતી અગ્નાશય વગેરે બહિર્સ્ત્રાવી ગ્રંથિના ઉદાહરણો છે। એટલે કે બહિર્સ્ત્રાવી ગ્રંથિમાં કોનો સમાવેશ થાય છે? તો બહિર્સ્ત્રાવી ગ્રંથિમાં પાચન ગ્રંથિઓનો, લાળ ગ્રંથિઓનો, પિત્તાશયનો, આમાશય તેમજ નાના આંતરડાની જે દિવાલ છે, તો દિવાલમાંથી જે આંતરરસ ધરાવતી જે નલિકાઓ છે કે જે પાચક રસ ઉત્પન્ન કરે છે, તો આ બધી નલિકાઓનો સમાવેશ બહિર્સ્ત્રાવી ગ્રંથિના ઉદાહરણમાં થાય છે। આપણી ત્વચામાં પ્રસ્વેદ ગ્રંથિ અને સ્નિગ્ધ ગ્રંથિ આવેલી હોય છે। મિત્રો,
ત્વચામાં કઈ ગ્રંથિ આવેલી હોય છે તો કદાચ પ્રશ્ન બને, અથવા તો પ્રસ્વેદ ગ્રંથિ અને સ્નિગ્ધ ગ્રંથિનું સ્થાન ક્યાં આવેલું છે, તો આપણે કહી શકીએ કે એમનું સ્થાન ત્વચામાં આવેલું છે. અને આવી ગ્રંથિઓ ત્વચામાં આવેલી હોવાથી તેને ત્વચીય ગ્રંથિ કહેવાય. કેવી ગ્રંથિ કહેવાય? ત્વચીય ગ્રંથિ. પ્રસ્વેદ ગ્રંથિ, તો વાત કરીએ પ્રસ્વેદ ગ્રંથિ શું છે. તો પ્રસ્વેદ ગ્રંથિ છે એ પરસેવો બહાર નીકાળે છે, એટલે કે પરસેવો મુક્ત કરે છે. હવે આપણા માટે યાદ રાખવા જેવું એ છે કે પરસેવામાં શું આવેલું હોય છે. તો એક તો આપણે ખ્યાલ આવી જ જાય છે કે પરસેવામાં પાણી આવેલું હોય. બીજું કે પરસેવો આપણે ખ્યાલ હોય, કદાચ આપણે જો જીભ દ્વારા એને સ્વાદ માણ્યો હોય તો ખારો જેવો લાગતો હોય છે, એટલે કે બીજું શું આવેલું હોય છે? સોડિયમ ક્લોરાઇડ. તો પાણી, સોડિયમ ક્લોરાઇડ, યુરિયા, ગ્લુકોઝ તથા એમિનો એસિડ આવેલા હોય છે. ખાસ ધ્યાન રાખજો, પ્રસ્વેદ ગ્રંથિ જે પરસેવો મુક્ત કરે છે, આ પરસેવામાં શું આવેલું હોય છે? તો આ પરસેવામાં પાણી, આ ઉપરાંત પાણીમાં દ્રાવ્ય સોડિયમ ક્લોરાઇડ, યુરિયા, ગ્લુકોઝ અને એમિનો એસિડ આવેલા હોય છે. પરસેવાનું પ્રમાણ કેટલું? તો પરસેવાનું પ્રમાણ વાતાવરણ અને વાતાવરણનું જે તાપમાન છે એ તાપમાન અને શરીરની સક્રિયતા એટલે કે શરીરની કાર્યશીલતા ઉપર અવલંબે એટલે કે આધાર રાખે છે. વાતાવરણમાં આ ઉપરાંત તાપમાન કેટલું છે, શરીરની સક્રિયતા કેટલી છે એ બધા એટલે કે કામકાજ કેટલું કરવામાં આવે છે આ બધા ઉપર આધાર રાખતો હોય છે. પ્રસ્વેદ ગ્રંથિનો મુખ્ય ઉદ્દેશ તાપમાન જાળવી રાખવાનો છે. ખાસ ધ્યાન રાખજો, પ્રસ્વેદ ગ્રંથિનો મુખ્ય ઉદ્દેશ એટલે કે મુખ્ય ધ્યેય શું છે? તો કે આપણા શરીરનું તાપમાન છે એ તાપમાન મેન્ટેન કરવાનું કામ કરે છે. વાત કરીએ સ્નિગ્ધ ગ્રંથિ, તો સ્નિગ્ધ ગ્રંથિમાંથી તૈલીય પદાર્થ નીકળે છે. કયો પદાર્થ નીકળે છે? તૈલીય એટલે કે ચિકાસવાળો. તેથી આ ગ્રંથિનો સ્ત્રાવ ત્વચાને ચિકાસયુક્ત રાખે છે. કેવી રાખે છે? ત્વચાને ચિકાસયુક્ત. આ ઉપરાંત અશ્રુગ્રંથિ કે જે આંસુ વહાવે છે, તો અશ્રુગ્રંથિ પણ કઈ ગ્રંથિ છે? તો કે બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. વાત કરીએ હવે એમની અંદર આપણે ઊંડાણમાં, તો અંતઃસ્ત્રાવી તંત્ર. અંતઃસ્ત્રાવી તંત્ર, તો આપણા શરીરના વિવિધ તંત્રોના કાર્યોમાં ચોકસાઈ લાવવા માટે અને એમની નિયમિતતા છે, નિયમિતતાનું નિયમન કરવા માટેની જે તંત્ર છે એને કહેવાય અંતઃસ્ત્રાવી તંત્ર. ફરીથી, આપણા શરીરના વિવિધ તંત્રો જે છે એના કાર્યોમાં ચોકસાઈ આવે તેમજ નિયમિત રીતે એમનું કાર્ય થાય તેનું નિયમન એટલે કે એનું કંટ્રોલ કરવા માટેનું જે તંત્ર છે એને કહેવાય અંતઃસ્ત્રાવી તંત્ર. મનુષ્યને ક્યારેક આનંદ થાય છે તો ક્યારેક ક્રોધ આવે છે. કેટલીક વ્યક્તિઓની ઊંચાઈ સામાન્ય કરતાં વધુ હોય છે અથવા તો કેટલીક વ્યક્તિઓની ઊંચાઈ ઓછી હોય છે. દરેક વ્યક્તિમાં અવાજ એક સરખો હોતો નથી. દાઢી મૂછ જુદી જુદી ઉંમરે આવતી હોય છે. શરીરના અંગોનો વિકાસ પણ એક સરખો જોવા મળતો નથી. એટલે કે આ તમામ બાબતોમાં જે ભિન્નતાઓ જોવા મળે છે, જુદાપણું જોવા મળે છે, તો તેનું કારણ એ છે કે એમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ જવાબદાર છે. અંતઃસ્ત્રાવ એ સજીવોના શરીરમાં અલ્પ પ્રમાણમાં બને છે. ખાસ ધ્યાન રાખજો, અંતઃસ્ત્રાવ છે એ સજીવોના શરીરમાં કેટલી માત્રામાં બને છે? તો કે અલ્પ પ્રમાણમાં બને છે, પરંતુ તે જુદા જુદા તંત્રો તેમજ અંગો પર પ્રબળ પ્રભાવ ધરાવે છે. એની માત્રા બહુ ઓછી છે, પરંતુ જુદા જુદા તંત્રો કે જુદા જુદા અંગો ઉપર એની અસર વધારે હોય છે. અંતઃસ્ત્રાવના ગુણધર્મો વિશે વાત કરીએ તો દરેક અંતઃસ્ત્રાવ કોઈ નિશ્ચિત પ્રકારના કોષો દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે કે કોઈ પણ ગમે તે અંતઃસ્ત્રાવ ગમે તે કોષો ઉત્પન્ન નથી કરતા, કોઈ ચોક્કસ પ્રકારના નિશ્ચિત પ્રકારના કોષો છે એ જ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. અંતઃસ્ત્રાવ જ્યાં સર્જાય છે ત્યાં તેમની અસર હોતી નથી. એટલે જે જગ્યાએ ઉત્પન્ન થાય છે અંતઃસ્ત્રાવ ત્યાં તે કાર્ય કરતા નથી, બીજી જગ્યાએ કાર્ય કરે છે. તો હવે એક જગ્યાથી એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને અંતઃસ્ત્રાવ પહોંચે છે કેવી રીતે? તો આ અંતઃસ્ત્રાવ સીધા રુધિરમાં ભળી જાય છે અને રુધિરમાં ભળી અને આપણને ખ્યાલ છે કે રુધિર છે એ તો સમગ્ર શરીરમાં વહન પામે છે. તો રુધિર દ્વારા વહન પામી કોઈ નિશ્ચિત અંગમાં એટલે કે કોઈ ચોક્કસ અંગમાં જ્યાં એને કાર્ય કરવાનું હોય છે તો ત્યાં તે પહોંચી અને તે કાર્ય કરે છે. પછી કાર્ય બે પ્રકારનું હોઈ શકે, ઉત્તેજક પણ હોઈ શકે કે અવરોધક પણ હોઈ શકે. આ અસર ઉત્તેજક હોઈ શકે અથવા તો કેવી હોઈ શકે? અવરોધક હોઈ શકે, એટલે કે કાં તો એની ઝડપ વધારે કાં તો ઘટાડે.
તો આમ અંતઃસ્ત્રાવી કયા છે? તો કે નિયામકી રસાયણો છે. કારણ કે એક પ્રકારનું શું કરે છે? તે નિયમન કરે છે, કંટ્રોલ કરે છે, એટલે એને નિયામકી રસાયણો પણ કહેવાય. અંતઃસ્ત્રાવ પોતાની નિયમન અસર દરમિયાન વપરાય છે, એટલે કે જ્યારે ઉત્તેજક કે અવરોધક તરીકે કાર્ય કરશે ત્યારે તે પોતે ખર્ચાઈ જશે, વપરાઈ જશે, પછી ફરીથી પાછા નવા ઉત્પન્ન થશે. ચાલો આગળ વાત કરીએ, અંતઃસ્ત્રાવ બનેલા કોના હોય છે? ખાસ ધ્યાન રાખવા જેવું છે તો રાસાયણિક દ્રષ્ટિએ અંતઃસ્ત્રાવ એ પેપ્ટાઇડ્સ અને સ્ટેરોઇડના બનેલા હોય છે. કોના બનેલા હોય છે? પેપ્ટાઇડ્સ અને સ્ટેરોઇડના બનેલા હોય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ લઈએ તો ગ્રંથિઓ જે નલિકા વિહીન છે, ખાસ ધ્યાન રાખજો, બહિર્વાહી ગ્રંથિઓ હતી એ નલિકા સહિત ગ્રંથિ હતી, હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ નલિકા વિહીન છે, નલિકા હોતી નથી. તો આમ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે જે નલિકા વિહીન ગ્રંથિઓ છે અને જેની નિપજોનું વહન નળી હોતી નથી લઈ જવા માટે, તો એમનું વહન સીધે સીધું ક્યાં થાય છે? તો કે રુધિરમાં કરે છે, એટલા માટે તેને કહેવાય અંદરની તરફ જ સ્ત્રાવ કરતી હોવાથી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તરીકે ઓળખવામાં આવે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ એ નલિકા વિહીન ગ્રંથિ છે, કારણ કે એમાં નલિકા હોતી નથી. મનુષ્યનું અંતઃસ્ત્રાવી તંત્ર વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું બનેલું છે. મનુષ્યનું અંતઃસ્ત્રાવી તંત્ર એ શેનું બનેલું છે? તો વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું બનેલું છે, જે શરીરના વિવિધ ભાગોમાં ગોઠવાયેલું હોય છે. શરીરની મહત્વની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો શરીરની મહત્વની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, સ્વાદુપિંડ, એડ્રીનલ, શુક્રપિંડ અને અંડપિંડ, જે આપણે અગાઉ જે જોયું ચિત્ર, મનુષ્ય પુરુષ અને સ્ત્રી બંનેનું ચિત્ર, તો એમાં આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આટલી આટલી ગ્રંથિઓ છે મહત્વની. તો આ મહત્વની ગ્રંથિઓ ફરીથી એકવાર હાઇપોથેલેમસ, પિટ્યુટરી, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, સ્વાદુપિંડ, એડ્રીનલ, શુક્રપિંડ અને અંડપિંડ છે. તો એમાં સૌ પ્રથમ આપણે હાઇપોથેલેમસ વિશે વાત કરીએ. તો હાઇપોથેલેમસ એ કોણ છે? તો હાઇપોથેલેમસ એ અગ્ર મગજનો એક ભાગ છે. ખાસ ધ્યાન રાખજો, હાઇપોથેલેમસ એ શું છે? અગ્ર મગજનો એક ભાગ. હવે આ હાઇપોથેલેમસનું સ્થાન ક્યાં આવેલું હોય છે? તો હાઇપોથેલેમસનું સ્થાન થેલેમસની નીચે. ક્યાં? થેલેમસની નીચે અને પિટ્યુટરી ગ્રંથિની ઉપર. એટલે આમ થેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિની વચ્ચે હાઇપોથેલેમસ આવેલી હોય છે. હાઇપોથેલેમસ એ શેનું બનેલું હોય છે? તો હાઇપોથેલેમસ એ ચેતાપેશીનું બનેલું હોય છે. શેનું બનેલું હોય છે? ચેતાપેશીનું. અને તે વિશાળ કાર્યક્ષેત્રની મર્યાદામાં શરીરના વિવિધ કાર્યોનું શું કરે છે? નિયમન કરે છે. તો એનું કાર્યક્ષેત્ર મોટું છે, એટલે આપણા શરીરની લગભગ મોટાભાગના જે કાર્યો છે એ મોટાભાગના કાર્યોનું નિયંત્રણ નિયમન કરે છે. તે વિવિધ ચેતાસ્ત્રાવી કોષોનો સમૂહ ધરાવે છે. હાઇપોથેલેમસ શું ધરાવે છે? ચેતાસ્ત્રાવી કોષોનો સમૂહ ધરાવે છે, જે ઉત્તેજિત થતા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. જેનું કામ શું છે? તો જે સક્રિય થતો અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કરવાનું કામ કરે છે, જે ચેતા અંતઃસ્ત્રાવો તરીકે ઓળખાય છે. કારણ કે ચેતાસ્ત્રાવી કોષોનો સમૂહ છે એટલે ચેતા આવી ગયું, અને બીજું શું કરે છે? તો અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ એટલે ચેતા અંતઃસ્ત્રાવો તરીકે ઓળખાય છે. આ અંતઃસ્ત્રાવો પિટ્યુટરી અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ, સંશ્લેષણ એટલે કે નિર્માણ. આ જે ચેતા અંતઃસ્ત્રાવો છે એ શું કરે છે? પિટ્યુટરી અંતઃસ્ત્રાવોનું નિર્માણ તથા એમનું નિયમન કરે છે. નિર્માણ અને નિયમન બે કામ કરે છે. હાઇપોથેલેમસમાં વાત કરીએ આપણે ઊંડાણપૂર્વક, તો હાઇપોથેલેમસ બે પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. કેટલા પ્રકારના? તો હાઇપોથેલેમસ બે પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. પ્રથમ છે રિલીઝિંગ અંતઃસ્ત્રાવો, અથવા તો એને કહેવાય રિલીઝિંગ હોર્મોન. હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ, એટલે આપણે એચ લખેલો છે, બરાબર. તો રિલીઝિંગ અંતઃસ્ત્રાવો. બીજું છે અવરોધક અંતઃસ્ત્રાવો. કયો? અવરોધક અંતઃસ્ત્રાવો. તો આપણે સૌપ્રથમ રિલીઝિંગ અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીએ, બરાબર. પહેલાં આપણે રિલીઝિંગ અંતઃસ્ત્રાવો જોઈ લઈએ, પછી આપણે અવરોધક જોશું. તો રિલીઝિંગ હોર્મોન જે પિટ્યુટરી
ના અંતઃસ્ત્રાવને ઉત્તેજે છે. આ રિલીઝિંગ હોર્મોનનું કામ શું છે? તો રિલીઝિંગ હોર્મોન છે એ જે બીજી આપણે કઈ ગ્રંથિ આવેલી છે, પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે, એ પિટ્યુટરીના અંતઃસ્ત્રાવને ઉત્તેજવાનું એટલે કે સક્રિય બનાવવાનું કામ કરે છે. રિલીઝિંગ હોર્મોન અને તેમની અગ્ર પિટ્યુટરી ગ્રંથિ પરની અસરો અહીંયા આપણે નીચે બતાવેલી છે, જોઈ શકીએ છીએ. TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જે પિટ્યુટરીમાંથી થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે TSH મુક્ત કરે છે. GH રિલીઝિંગ હોર્મોન કે જે શું કરે છે, તો આ રિલીઝિંગ હોર્મોન જે હતો એ પિટ્યુટરીમાંથી સ્ત્રાવને ઉત્તેજે, તો એમાંથી પહેલો કયો સ્ત્રાવ ઉત્તેજો? TSH. બીજો કયો ઉત્તેજો? GH. GH એટલે ગ્રોથ હોર્મોન. કયો હોર્મોન? ગ્રોથ હોર્મોન. ત્રીજો કયો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે? ACTH. ACTH એટલે કે એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન, અથવા તો ઘણીવાર એમ પણ બોલે છે એડ્રીનો કોર્ટિકો ટ્રોપિક રિલીઝિંગ હોર્મોન. કેમ? કારણ કે રિલીઝિંગ હોર્મોન છે એ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. ચોથું છે ગેનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન. કયો છે ચોથો? ગેનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન, જે પિટ્યુટરી ગ્રંથિમાંના ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટીનાઇઝિંગ હોર્મોન એટલે કે LH અંતઃસ્ત્રાવો મુક્ત કરાવે છે. ખાસ ધ્યાન રાખજો, આ ગેનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન છે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી કયા કયા બે? તો એક FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને બીજો LH લ્યુટીનાઇઝિંગ હોર્મોન છે, એ અંતઃસ્ત્રાવ મુક્ત કરવામાં મદદ કરે છે. ત્યાર પછી બીજો લઈએ અવરોધક અંતઃસ્ત્રાવો. તો અવરોધક અંતઃસ્ત્રાવો જે શું કામ કરશે? તો પિટ્યુટરીમાંથી જે ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવનો જે સ્ત્રાવ છે એ સ્ત્રાવને અવરોધ છે, અટકાવશે. હાઇપોથેલેમસમાંથી બે અવરોધક અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે. કેટલા અવરોધક અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે? બે અવરોધક અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે. પહેલું છે ગ્રોથ અંતઃસ્ત્રાવ એટલે કે GH કે જે વૃદ્ધિને અટકાવે છે, એટલે ગ્રોથ અંતઃસ્ત્રાવ અવરોધક. બીજો છે પ્રોલેક્ટિન અવરોધકારક. બીજો કયો અંતઃસ્ત્રાવ છે? પ્રોલેક્ટિન અવરોધકારક, જેને બીજી શું નામ અપાય છે? પ્રોલેક્ટિન ઇનહિબિટરી ફેક્ટર, પ્રોલેક્ટિન ઇનહિબિટિંગ ફેક્ટર PIF ને પિટ્યુટરીમાંથી સ્ત્રાવ થતો અટકાવે છે. તો આમ અટકાવનારા કેટલા છે? બે, એક ગ્રોથ અંતઃસ્ત્રાવ, બીજું છે પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ. ત્યાર પછી જે મુખ્ય ગ્રંથિ એટલે કે પ્રમુખ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ એ પ્રમુખ ગ્રંથિ તરીકે ઓળખાય છે. કદાચ પરીક્ષામાં પ્રશ્ન આવો બનાવે છે કે આપણા શરીરની કઈ ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે, તો પ્રમુખ ગ્રંથિ તરીકે આપણે પિટ્યુટરી ગ્રંથિને ઓળખીએ છીએ, જે હાઇપોથેલેમસની તદ્દન નીચેના ભાગમાં આવેલી હોય છે. કારણ કે આપણે અગાઉ ચર્ચામાં શું ભણ્યા કે ભાઈ પિટ્યુટરી ગ્રંથિની ઉપર કોણ આવેલું છે? હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસની નીચે કોણ આવેલું છે? પિટ્યુટરી ગ્રંથિ. તે ખોપરીના સ્પિનોઇડ અસ્થિના ગર્તમાં ગોઠવાયેલ છે. ક્યાં ગોઠવાયેલ છે? ખોપરીના સ્પિનોઇડ અસ્થિના ગર્ત. ગર્ત એટલે આમ તો ખાડા જેવો ભાગ થાય, તો એમાં ગોઠવાયેલ છે, જેને સેલા ટર્સિકા કહે છે. જેને શું કહેવાય? સેલા ટર્સિકા. જે હાઇપોથેલેમસ સાથે દંડ અથવા તો મસ્તિષ્ક નિવાપથી જોડાયેલું છે. શેનાથી જોડાયેલું છે? દંડ અથવા તો મસ્તિષ્ક નિવાપથી જોડાયેલું છે. પિટ્યુટરી ગ્રંથિ ત્રણ ખંડોમાં વિભાજિત છે. પિટ્યુટરી ગ્રંથિ કેટલા ખંડોમાં વિભાજિત છે? તો પિટ્યુટરી ગ્રંથિ છે એ ત્રણ ખંડોમાં વિભાજિત છે, જેમાં પહેલું અગ્રખંડ, બીજું મધ્યખંડ, ત્રીજું પશ્વખંડ. અગ્રખંડ વિશે વાત કરીએ આપણે તો અન્ય ગ્રંથિઓના સ્ત્રાવનું નિયમન કરવાના ગુણને કારણે અગ્ર પિટ્યુટરીને માસ્ટર ગ્રંથિ કહે છે. ખાસ ધ્યાન રાખજો, માસ્ટર ગ્રંથિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો અગ્ર પિટ્યુટરી ખંડને માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. શું કામ?
કારણ કે અન્ય ગ્રંથિઓના સ્ત્રાવનું શું કરે છે, નિયમન કરે છે, એટલે કંટ્રોલ કરતી હોવાથી એને માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી લગભગ 6 પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. કેટલા પ્રકારના? 6 પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, જેમાં પહેલું જીએચ ગ્રોથ હોર્મોન, જે આપણે ખ્યાલ જ છે કે જે રિલીઝિંગ હોર્મોન હતો એ પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજતો હતો, બરાબર. એટલે રિલીઝિંગ હોર્મોનમાં જેટલા આવશે એ જ બધા શેમાં આવશે, તો કે પિટ્યુટરી અગ્ર પિટ્યુટરીમાં આવશે. કારણ કે રિલીઝિંગ હોર્મોન કોને ઉત્તેજતો હતો? અગ્ર પિટ્યુટરીને ઉત્તેજતો હતો. એટલે રિલીઝિંગ હોર્મોનવાળા બધા જ આમાં આવશે. એટલે પહેલું જીએચ ગ્રોથ હોર્મોન, પ્રોલેક્ટિન, આપણે વાત થઈ હતી ને પ્રોલેક્ટિન ઇનહિબિટરી ફેક્ટર, ટીએસએચ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એસીટીએચ એડિનોકોર્ટિકોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન, એફએસએચ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, અને એલએચ એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો આ 6 અંતઃસ્ત્રાવો છે એ રિલીઝિંગ હોર્મોનમાં આવી ચૂકેલા છે, તો એ જ આમાં આવશે. વાત કરીએ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જીએચ ગ્રોથ હોર્મોન, અને સામેટોટ્રોપિક અંતઃસ્ત્રાવ પણ કહેવાય. કયો અંતઃસ્ત્રાવ કહેવાય? સામેટોટ્રોપિક અંતઃસ્ત્રાવ, એસટીએચ. તો ગ્રોથ હોર્મોનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? સામેટોટ્રોપિક હોર્મોન. આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એ વ્યક્તિની ઊંચાઈ અને દેખાવમાં વૃદ્ધિ માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? વ્યક્તિની ઊંચાઈ અને દેખાવમાં વૃદ્ધિ માટે જવાબદાર છે. ગ્રોથ હોર્મોન બધી પેશીઓના વિકાસ અને વૃદ્ધિને ઉત્તેજે છે અને ઝડપથી કોષ વિભાજન અને પ્રોટીન સંશ્લેષણ એટલે કે પ્રોટીન નિર્માણનું કામ કરે છે. બાળપણથી ઓછા જીએચના સ્ત્રાવને કારણે વામનતા પ્રેરાય. જો જન્મથી જ ગ્રોથ હોર્મોનનું પ્રમાણ ઓછું હોય તો વ્યક્તિમાં શું પ્રેરાય છે? તો કે વામનતા પ્રેરાય છે, એની ઊંચાઈ છે એ ઓછી રહે છે. બાળપણથી જો વધારે પ્રમાણમાં ગ્રોથ હોર્મોન ઉત્પન્ન થાય તો વ્યક્તિ કદાવર બને છે, એટલે કે એમની ઊંચાઈ સામાન્ય રીતે 7 ફૂટ કે એમના કરતાં પણ વધારે જોવા મળે છે. અને જો મિત્રો બાળપણથી યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતો હોય પણ તરુણાવસ્થા પછી શરીરમાં અમુક ફેરફાર થવાને કારણે જો ગ્રોથ હોર્મોનનું પ્રમાણ એકાએક વધી જાય, તરુણાવસ્થા પછી ગ્રોથ હોર્મોન એકાએક જો વધી જાય તો સમગ્ર શરીર નહીં પણ શરીરના અમુક ભાગોનો જ વિકાસ થાય છે, જેને કારણે શરીરમાં મહાકાયતા પરિણમે છે, એટલે કે એમનો દેખાવ છે ગોરિલા જેવો બને છે. બીજો છે પ્રોલેક્ટિન. બાળકના જન્મ બાદ એટલે કે પ્રસૂતિ બાદ સ્ત્રીમાં તે પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. કોણ? તો કે પ્રોલેક્ટિન. તે સ્તન ગ્રંથિનો વિકાસ અને તેમાંથી દૂધનો શું પ્રેરે છે? સ્ત્રાવ પ્રેરે છે. તો આમ સ્તન ગ્રંથિનો વિકાસ અને તેમાંથી દૂધનો સ્ત્રાવ કયો અંતઃસ્ત્રાવ પ્રેરે છે? તો શું આવશે? પ્રોલેક્ટિન. ત્યાર પછી છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તે થાઇરોઇડ ગ્રંથિમાંથી અથવા તો ગલ ગ્રંથિ કહેવાય, ગળામાં આવેલી હોવાથી ગલ ગ્રંથિ પણ કહેવાય. તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સ્ત્રાવ જે છે એને ઉત્પન્ન કરવાનું કામ કરે છે. એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, તો તે એડ્રીનલ બાહ્યક. આમ તો બે પ્રકારના એડ્રીનલ આવશે, એડ્રીનલ મજ્જક અને એડ્રીનલ બાહ્યક. તો બાહ્યકને ઉત્તેજિત કરી ગ્લુકોકોર્ટિકોઇડ, કયો? ગ્લુકોકોર્ટિકોઇડ અને મિનરલોકોર્ટિકોઇડ, આ બે અંતઃસ્ત્રાવોને સ્ત્રાવ કરવામાં મદદરૂપ કરે છે. ત્યાર પછી છે ગોનેડોટ્રોપિક હોર્મોન્સ. તો તેમાં જાતીય અંગો શુક્રપિંડ અને અંડપિંડમાંથી જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ પહેરવાની ક્ષમતા રહેલી છે. ગોનેડોટ્રોપિકમાં શું રહેલું છે? જાતીય અંગોમાંથી જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ ઉત્પન્ન કરવાની ક્ષમતા રહેલી છે. લ્યુટિનાઇઝિંગ હોર્મોન, તો તે સ્ત્રીમાં અંડપુટિકાઓના વિકાસ અને અંડપાત એટલે કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય એને અંડપાત કહે છે. તો અંડપાતની ક્રિયાનું શું કરે છે? તો કે નિયમન કરાવે છે. પુરુષમાં તે શુક્રપિંડમાંના આંતરલીય કોષોમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવ જે પુરુષ તત્વ માટે જવાબદાર છે એવા નર જાતીય અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ કરવાનું એટલે કે ઉત્પન્ન કરવાનું કામ કરે છે. બીજો વાત કરીએ મધ્યખંડ, પિટ્યુટરી ગ્રંથિનો મધ્યખંડ લઈએ હવે આપણે.
तो मध्य पिट्यूटरी खंड ने MSH जे छे मेलेनोसाइटिंग हॉर्मोन नो स्त्राव करे छे। तो मेलेनोसाइट MSH એટલે કે મધ્યખંડ શેનો સ્ત્રાવ કરે છે MSH MSH નું પૂરું નામ છે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે મેલેનિન મેલેનિન સંશ્લેષક કોષોમાં મેલેનિન દ્રવ્યના સંશ્લેષણની પ્રક્રિયા ઉત્તેજે છે। ખાસ ધ્યાન રાખજો મધ્યખંડ એ શેનો સ્ત્રાવ કરે છે MSH મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કે જે શેના માટે જવાબદાર છે મેલેનિન માટે જવાબદાર છે। અને આ મેલેનિનનું કાર્ય શું છે ખાસ યાદ રાખવા જેવું છે કે તેને લીધે ચામડીનો સામાન્ય રંગ તેમજ વાળનો સામાન્ય કાળો રંગ જળવાઈ રહે છે। મિત્રો જેની અંદર મેલેનિનનું પ્રમાણ વધુ હોય છે તો એમનો ચામડીનો રંગ કાળો હોય છે અને કાળો રંગ માટે જવાબદાર કોણ છે મેલેનિન। અને આ મેલેનિન છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં બનતું હોય છે તો જ્યાં વધુ તાપ પડતો હોય છે તો વધુ સૂર્યપ્રકાશ મળતો હોય છે તો ત્યાં ચામડીમાં આવું મેલેનિન વધારે બને છે પરિણામે એમનો રંગ છે એ કાળો હોય છે। ત્યાર પછી જે પિટ્યુટરી ગ્રંથિનો ત્રીજો ભાગ એટલે કે પશ્વખંડ તો પશ્વ પિટ્યુટરી ખંડ બે પ્રકારના હોર્મોન્સનો સ્ત્રાવ કરે છે। કેટલા પ્રકારના બે પ્રકારના એક છે વાસોપ્રેસિન જેને બીજું કહેવાય ADH એન્ટીડાયુરેટિક હોર્મોન અને બીજો છે ઓક્સિટોસિન। કયા કયા બે પ્રકારના પશ્વખંડ છે વાસોપ્રેસિન અને ઓક્સિટોસિન તો વાસોપ્રેસિન લઈએ આપણે તો તે એન્ટીડાયુરેટિક હોર્મોન એટલે કે ADH તરીકે પણ ઓળખાય છે। ખાસ ધ્યાન રાખજો વાસોપ્રેસિન બીજા કયા નામે ઓળખાય છે ADH એન્ટીડાયુરેટિક હોર્મોન તે પાણીના પુનઃ શોષણને ઉત્તેજે છે પાણીના પુનઃ શોષણને ઉત્તેજે છે અને પેશાબ દ્વારા પાણીના વ્યયનું નિયંત્રણ કરે છે। મિત્રો આપણે અગાઉથી એક વિડીયો લેક્ચર બનાવીને મૂકેલો છે ઉત્સર્જન તંત્ર આ ઉત્સર્જન તંત્રમાં મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે એમની આપણે ચિત્ર પણ દર્શાવેલું છે તો એ જોઈ લેશો વિડીયો તો તમને આ વસ્તુ છે તરત સમજાઈ જશે કે ભાઈ મૂત્રપિંડ નલિકા હોય તો એમાંથી શું કરશે પાણીનું શોષણ કરશે જેથી કરીને પેશાબ દ્વારા પાણીના વ્યયનું શું થઈ શકે નિયંત્રણ એટલે ખોટો પાણીનો વ્યય ન થાય ને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે વેસો કન્સ્ટ્રિક્ટરની જેમ કાર્ય કરી ધમનીના રુધિરનું દબાણમાં શું કરે છે વધારો કરે છે કોની જેમ કાર્ય કરશે વેસો કન્સ્ટ્રિક્ટરની જેમ કાર્ય કરશે અને શું કરશે તો કે ધમનીના રુધિરનું દબાણ વધારશે। ADH એટલે કે વાસોપ્રેસિન એન્ટીડાયુરેટિક હોર્મોન ની ઉણપના કારણે પાણીનું પુનઃ શોષણ ઘટે છે અને બહાર નીકળતો મૂત્રનો જથ્થો વધે છે એટલે કે જો આ વાસોપ્રેસિનમાં ખામી સર્જાય તો પાણીનું પુનઃ શોષણ જે કરે છે એ કોઈ કરશે નહીં એટલે પાણીનું પુનઃ શોષણ નહીં થાય પરિણામે મૂત્ર દ્વારા પાણીનો વ્યય વધુ થશે એટલે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી શકે। આ ખામી ડાયાબિટીસ ઇન્સિપિડસ તરીકે ઓળખાય છે। ખાસ ધ્યાન રાખજો ADHની ઉણપ સર્જાય જેથી કરીને પાણીનું પુનઃ શોષણ થતું ઓછું થઈ જાય અને મૂત્ર દ્વારા પાણીનો વ્યય વધી જાય તો આવી ખામીને શું કહેવાય ડાયાબિટીસ ઇન્સિપિડસ। બીજી વાત કરીએ ઓક્સિટોસિન તો આ અંતઃસ્ત્રાવ શિશુ જન્મ પૂર્વે ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરે છે એટલે કે બાળકનો જન્મ થવાનો હોય એ પહેલાં ગર્ભાશયના જે સ્નાયુઓ હોય એનું સંકોચન પ્રેરે કે જેથી કરીને છે બાળકનો જન્મ સરળતાથી થઈ શકે। આ ઉપરાંત પ્રસૂતાની એટલે કે જે માતા છે જે બાળકને જન્મ આપે છે તો એની સ્તન ગ્રંથિઓમાંથી દૂધના સ્ત્રાવને ઉત્તેજવાનું પણ કામ કરે છે। ત્યાર પછી લઈએ પિનિયલ ગ્રંથિ પિનિયલ ગ્રંથિનું સ્થાન મગજના બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની વચ્ચે આવેલા કેલોસમકાય કે જે સી આકારનું હોય છે આ કેલોસમ કાય જે છે એની નીચે આવેલું હોય છે બરાબર મગજ છે મગજ તો મગજને આપણે કેટલા ભાગ પાડીએ તો કે બે બરાબર બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ તો એમાં જે વચ્ચે જે સી આકારનો જે ભાગ હોય બે છૂટા પાડતો તો એની નીચે પિનિયલ ગ્રંથિ આવેલી હોય તે ખૂબ જ નાની હોય છે। પિનિયલ ગ્રંથિ કેવી હોય છે ખૂબ જ નાની પણ નક્કર એટલે મજબૂત અને રુધિરવાહિનીયુક્ત એટલે કે રુધિરવાહિની ધરાવતી રતાશ પડતી ભૂખરી અને કેવા આકારની હોય છે તો કે શંકુ આકારની હોય છે।
पिनियल मेलेटोनिन पिनियल ग्रंथि छे कयो मेलेटोनिन नामनो अंतःस्त्रावनो स्त्राव करे छे। खास ध्यान रखजो आनी अंदर आपणे ए ज याद राखवानुं छे के कई ग्रंथि कयो अंतःस्त्राव उत्पन्न करे छे तो पिनियल ग्रंथि मेलेटोनिन नामनो अंतःस्त्रावनो स्त्राव करे छे जे आपणा शरीरमां 24 કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું મહત્વનું કાર્ય કરે છે તેથી તેનું કાર્ય એક જૈવિક ઘડિયાળ જેવું છે। તો આમ જૈવિક ઘડિયાળ જેવી કઈ ગ્રંથિ આવેલી છે તો પિનિયલ ગ્રંથિ આવેલી છે। શું કામ? તો કે આપણા શરીરમાં 24 કલાક એટલે કે સંપૂર્ણ દિવસ દરમિયાન થતી તમામ પ્રકારની જે ક્રિયાઓ છે એનું નિયંત્રણ કરવાનું કામ કરતી હોવાથી એક આપણા શરીરની જૈવિક ઘડિયાળ ગણી શકાય। પિનિયલનું કાર્ય શરીરના તાપમાનની સામાન્ય લયબદ્ધતા જાળવવાનું છે એટલે બીજું શું કામ કરશે તો પિનિયલ ગ્રંથિ છે એ આપણા શરીરનું તાપમાન પણ જાળવી રાખશે। આ ઉપરાંત આપની ઊંઘ આવે એટલે કે ઊંઘવા માટે તેમજ ઊંઘ પૂરી થઈ જાય બાદ જાગવા માટેની ક્રિયા જે છે તો એમના ચક્રની તાલબદ્ધતા પણ જાળવી રાખવામાં શું છે મદદ કરે છે। મેલેટોનિન આ પિનિયલ ગ્રંથિ દ્વારા જે પણ કાંઈ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેને શું નામ આપણે આપ્યું છે મેલેટોનિન તો આ મેલેટોનિન છે એ ચયાપચય એટલે કે પાચનની ક્રિયા ઉપરાંત સ્ત્રીઓમાં માસિક ચક્ર રંગકણ સર્જન અને સ્વ બચાવની શક્તિનું નિયંત્રણ કરવાનું કામ કરે છે। ત્યારબાદ લઈએ થાઇરોઇડ ગ્રંથિ। થાઇરોઇડ ગ્રંથિ આપણા શરીરની શ્વાસ નલિકા સાથે જોડાયેલી છે। મિત્રો થાઇરોઇડ ગ્રંથિને બીજું કહેવાય ગલ ગ્રંથિ કારણ કે ગળામાં આવેલી હોવાથી અને થાઇરોઇડ ગ્રંથિ ક્યાં જોડાયેલી હોય છે શ્વાસ નલિકા સાથે જોડાયેલી હોય છે। થાઇરોઇડ ગ્રંથિ 3 અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે। કેટલા અંતઃસ્ત્રાવોનો? 3 અંતઃસ્ત્રાવોનો એ સ્ત્રાવ કરે છે જેમાં પેલું છે થાઇરોક્સિન થાઇરોક્સિન T4 ટ્રાય આયોડા થાઇરોનિન ટ્રાય આયોડો થાઇરોનિન T3 અને થાઇરો કેલ્સિટોનિન થાઇરો કેલ્સિટોનિન તો આવા 3 અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે। થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ માટે આયોડિન જરૂરી છે। કયું ઘટક જવાબદાર છે? આયોડિન I2 આયોડિન। આપણા ખોરાકમાં આયોડિનની ઉણપને કારણે એટલે કે આપણા ખોરાકમાં આયોડિન પૂરતા પ્રમાણમાં ન હોય તો એની ખોટ વર્તાય જેને કારણે થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય એટલે કે થાઇરોઇડ ગ્રંથિ છે એ ફૂલે છે અને એને આપણે નામ આપીએ છીએ ગોઈટર એવો રોગ। કયો રોગ? ગોઈટર રોગ। તો ગોઈટર રોગ કોને કારણે થાય ખ્યાલ આવી ગયો? જો ખોરાકમાં આયોડિનની ઉણપ સર્જાય તો આયોડિન પૂરતા પ્રમાણમાં ન મળે તો થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય અને એને કારણે ગોઈટર નામનો રોગ થાય જેથી ગળાનો ભાગ ફૂલી જાય। થાઇરોઇડ ગ્રંથિના ઓછા સ્ત્રાવને કારણે થાઇરોઇડ ગ્રંથિ છે એમાંથી સ્ત્રાવ કેવો થાય? ઓછો થાય। તો ઓછા સ્ત્રાવને કારણે હાઇપોથાઇરોડિઝમ થાય છે। કયો થાય છે રોગ? હાઇપોથાઇરોડિઝમ અને પ્રસૂતિ દરમિયાન તે બાળકનો ખામીયુક્ત વિકાસ થાય છે। ખાસ ધ્યાન રાખજો થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોક્સિનનો સ્ત્રાવ ઓછો કરે તો એને કારણે હાઇપોથાઇરોડિઝમ નામનો રોગ થાય અને હાઇપોથાઇરોડિઝમ નામના રોગમાં શું થશે તો જે પ્રસૂતિ દરમિયાન બાળકનો જન્મ કરાવે તો એ બાળકનો ખામીયુક્ત વિકાસ થતો હોય છે। થાઇરોક્સિનનું પ્રમાણ જન્મથી જ ઓછું હોય સાંભળજો થાઇરોક્સિનનું પ્રમાણ જન્મથી જ કેવું હોય? ઓછું હોય તો વામનતા તરીકે ઓળખાતી ખામી ઉદ્ભવે છે। કેવી? વામનતા તરીકે ઓળખાતી ખામી ઉદ્ભવે છે અને એ ખામીમાં શું હોય છે તો બાળક ઠીંગણા કદના હોય છે। કેવા હોય છે? ઠીંગણા કદ એટલે વામન થઈ ગયું। પેટ ફૂલેલું હોય છે। પેટ કેવું હોય છે? ફૂલેલું અને માનસિક મંદતા ધરાવે છે એટલે કે માનસિક રીતે એમનો વિકાસ યોગ્ય થતો હોતો નથી। તેઓમાં અસ્થિ વિકાસ એટલે કે હાડકાઓનો વિકાસ પણ કેવો હોય છે તો કે નબળો હોય છે અને જાતીય પરિપક્વતા થતી નથી એટલે કે વ્યક્તિ છે એ જાતીય રીતે પરિપક્વ નથી બનતો। હાઇપરથાઇરોડિઝમને કારણે પુખ્ત સ્ત્રીમાં માસિક ચક્રમાં અનિયમિતતા આવે છે। કોને કારણે? હાઇપરથાઇરોડિઝમને કારણે
પુખ્ત સ્ત્રીમાં માસિક ચક્રમાં અનિયમિતતા આવે છે. પુખ્ત સ્ત્રીમાં અંતઃસ્ત્રાવની ઉણપને કારણે પુખ્ત જે સ્ત્રી છે એમાં આ જે થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે થાઇરોક્સિન, એની ઉણપને કારણે મેક્સોડીમા, કયો? મિક્સોડીમા નામનો રોગ થાય છે. આવી વ્યક્તિનો ચહેરો સોજા અને થોથર દર્શાવે, એટલે કે ચહેરા ઉપર સોજો આવી ગયો હોય એવું લાગે છે. થાઇરોક્સિનના વધુ સ્ત્રાવથી, જો વધુ સ્ત્રાવથી પણ કયો રોગ થાય છે? એક્સોથેલ્મિક ગોઇટર. એટલે આમ ઓછો સ્ત્રાવ થાય તો પણ તકલીફ છે, વધુ સ્ત્રાવ થાય તો પણ તકલીફ છે. એટલા માટે યોગ્ય માત્રામાં આયોડીન લેવું, કે જેથી કરીને એની જે માત્રા છે એ યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે. તો આમ થાઇરોક્સિનના વધુ સ્ત્રાવથી એક્સોથેલ્મિક ગોઇટર નામનો રોગ થાય છે. આવી વ્યક્તિની આંખોની આસપાસ શું રહે છે? તો આવી વ્યક્તિની આંખોની આસપાસ સોજા રહે છે. ડોળો ઉપસી આવેલા અને મોટા જણાય છે. ડોળા કેવા હોય છે? ઉપસી આવેલા હોય છે અને મોટા લાગે છે, એટલે આંખોની આસપાસ સોજો, ટૂંકમાં આંખોમાં ખામી તરત દર્શાઈ આવે છે. ચયાપચયનો દર વધી જાય છે, એટલે કે પાચનની ક્રિયા વધી જાય છે, પરંતુ વજન છે, વજન કેવો થઈ જાય છે? તો વજન ઘટી જાય છે. સતત ઉત્તેજના રહે છે, એટલે કે સક્રિય રહે છે, અને ખૂબ જ શું થાય છે? પરસેવો મુક્ત થાય છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, ખાસ ધ્યાન રાખજો, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એ કઈ ક્રિયા કરે છે? તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, કયા કયા? કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચય, એટલે કે પાચનની ક્રિયાના દરનું નિયમન કરવાનું કામ કરે છે. તેના દ્વારા શરીરના બેઝલ મેટાબોલિક રેટ, બેઝલ મેટાબોલિક રેટ જે છે BMR, એ શું થાય છે? જળવાઈ રહે છે. રક્ત નિર્માણની પ્રક્રિયાને થાઇરોઇડ અંતઃસ્ત્રાવ ઉત્તેજિત કરે છે. થાઇરોઇડ અંતઃસ્ત્રાવ બીજું કોને ઉત્તેજિત કરે છે? તો રક્તકણ જે ઉત્પન્ન થાય છે આપણા શરીરમાં, રક્તકણ RBC, બરાબર, તો એના નિર્માણની પ્રક્રિયાને શું કરે છે? એ સક્રિય બનાવે છે. થાઇરોઇડ હોર્મોન પાણી અને ઇલેક્ટ્રોલાઇટના સમતોલનને જાળવી રાખે છે. કોને કોને જાળવી રાખે છે? પાણી અને ઇલેક્ટ્રોલાઇટના સમતોલનને, આપણા શરીરમાં એનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોકેલ્સીટોનિન, થાઇરોઇડ ગ્રંથિ એ થાઇરોકેલ્સીટોનિન TCT નો સ્ત્રાવ કરે છે, જે રુધિરમાં કેલ્શિયમના પ્રમાણનું નિયમન કરે છે. કોનું નિયમન કરે છે? કેલ્શિયમના પ્રમાણનું. ત્યાર પછી થાઇરોઇડ ગ્રંથિ પછી આવશે પેરાથાઇરોઇડ ગ્રંથિ. કઈ ગ્રંથિ આવશે? પેરાથાઇરોઇડ ગ્રંથિ. તો આ પેરાથાઇરોઇડ ગ્રંથિઓ છે એ ચાર નાની નાની ગ્રંથિઓ છે. કેટલી ગ્રંથિઓ છે? ચાર નાની નાની ગ્રંથિઓ છે કે જે થાઇરોઇડ ગ્રંથિમાં ખૂંપેલી હોય છે. ખાસ ધ્યાન રાખજો, પેરાથાઇરોઇડ એટલે થાઇરોઇડની પેટા પ્રકાર ગણી શકાય, બરાબર. તો પેરાથાઇરોઇડ ગ્રંથિઓ એ ચાર નાની નાની ગ્રંથિઓ છે જે થાઇરોઇડ ગ્રંથિમાં ખૂંપેલી, એટલે કે ખૂંપેલી હોય છે. આ ગ્રંથિમાંથી સ્ત્રવતા, એટલે કે ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવને પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ કહેવાય. પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એને પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. PTH, પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ રુધિરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટના પ્રમાણનું નિયમન કરે છે. ખાસ ધ્યાન રાખજો, આ પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ છે એ શેનું નિયમન કરે છે? તો રુધિરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટના પ્રમાણનું નિયમન કરે છે. આ પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ અસ્થિ ઉપર અસર કરે છે અને અસ્થિના નિર્માણ અને વિઘટનની પ્રક્રિયાને સક્રિય બનાવે છે. એટલે કે અસ્થિનું નિર્માણ કરવાનું થાય કે વિઘટન કરવાનું થાય તો એમાં એને સક્રિય બનાવવાનું કામ કરે છે. કારણ કે આપણે વાત કરીએ કેલ્શિયમ અને ફોસ્ફેટ કે જે અસ્થિના બંધારણ માટે જવાબદાર છે. આગળ વાત કરીએ પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ અને TCT એટલે કે થાઇરોકેલ્સીટોનિનની સાથે કાર્ય કરી શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવા માટે નોંધપાત્ર ફાળો આપે છે. કારણ કે કેલ્શિયમ છે એ અસ્થિના બંધારણ માટે જવાબદાર છે. ત્યાર પછી છે થાઇમસ ગ્રંથિ. તે હૃદય અને ધમની કાંડની ઉપર પૃષ્ઠ બાજુએ આવેલી છે. ક્યાં આવેલી છે? હૃદય અને ધમની કાંડની ઉપર પૃષ્ઠ બાજુએ આવેલી છે. થાઇમસ એ
કેવી ગ્રંથિ છે? તો કે પોચી, દ્વિખંડી અને લસિકા પેશીનો જથ્થો ધરાવતી ગ્રંથિ છે. થાઈમસ રોગપ્રતિકારક તંત્રના વિકાસમાં મુખ્ય ભાગ ભજવે છે. જોજો, રોગપ્રતિકાર તંત્રના વિકાસમાં મુખ્ય ભાગ કઈ ગ્રંથિ ભજવે છે? તો આપણે કહી શકીએ છીએ કે થાઈમસ એ ગ્રંથિ એ રોગપ્રતિકાર તંત્રના વિકાસમાં મુખ્ય ભાગ ભજવે છે. થાઈમસ એ થાઇમોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ખાસ ધ્યાન રાખજો, થાઈમસ એ કયો અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? થાઇમોસિન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. થાઇમોસિન ટી લસિકા કોષોના વિકાસ અને વિભેદનને ઉત્તેજિત કરે છે. જે કોષીય પ્રતિકારકતા છે એ શું કરે છે? તો કે એમને પૂરી પાડે છે. આ ઉપરાંત આ થાઇમોસિન કોષરસ્ય પ્રતિકારકતામાં એન્ટીબોડીના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. ખાસ ધ્યાન રાખજો, એન્ટીબોડીના ઉત્પાદનને ઉત્તેજિત કોણ કરે છે? તો કે થાઇમોસિન. બાળકોમાં સ્પષ્ટ વિકસિત ગ્રંથિ હોય છે, પરંતુ પુખ્ત ઉંમરે તે ધીમે ધીમે અવનત પામે છે અને તેના પરિણામે થાઇમોસિનના સ્ત્રાવમાં ઘટાડો થાય છે. અને જેને કારણે થાઇમોસિનનો સ્ત્રાવ ઘટવાને કારણે શું થશે? તો કે એની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. આના કારણે વૃદ્ધ વ્યક્તિઓમાં રોગપ્રતિકારકતામાં ઘટાડો થાય છે. કેમ? કારણ કે જો બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધતી જાય, કારણ કે સ્પષ્ટ વિકસિત ગ્રંથિ હોય છે, પરંતુ જ્યારે પુખ્ત થાય ત્યારે ધીમે ધીમે એ અવનત પામતી જાય છે, નાશ પામતી જાય છે. પરિણામે થાઇમોક્સિનનો સ્ત્રાવ ઘટે એટલે વ્યક્તિઓમાં રોગપ્રતિકારક શક્તિમાં શું થાય? ઘટાડો. કારણ કે તે રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. ત્યાર પછી વાત કરીએ એડ્રીનલ ગ્રંથિ. તો દરેક મૂત્રપિંડ એટલે કે કિડનીના અગ્રભાગમાં એટલે કે ઉપરના ભાગમાં એક એટલે કે બંને બાજુએ એક એમ એક જોડ એટલે કે કુલ બે એડ્રીનલ ગ્રંથિ આવેલી હોય છે. એડ્રીનલ ગ્રંથિ એ કેવી હોય છે? તો પીળાશ પડતી શંકુ આકારની ગ્રંથિ છે. કેવી ગ્રંથિ છે? પીળાશ પડતી શંકુ આકારની ગ્રંથિ છે. દરેક ગ્રંથિને બે સ્પષ્ટ વિસ્તાર આવેલા હોય છે, જેમાં એક છે બાહ્યક એટલે કે બહારની બાજુનો વિસ્તાર અને બીજો છે મજ્જક એટલે કે અંદરની બાજુનો વિસ્તાર. એક કયો છે? બહારની બાજુનો વિસ્તાર એટલે એને કહેવાય બાહ્યક, અને બીજો છે એડ્રીનલ મજ્જક એટલે કે કેન્દ્ર એટલે કે અંદરનો ભાગ. એડ્રીનલ ગ્રંથિને કટોકટી સમયની ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે. કઈ ગ્રંથિ તરીકે? એડ્રીનલ ગ્રંથિને કઈ ગ્રંથિ તરીકે ઓળખાય છે? તો કે કટોકટી સમયની, સંકટ સમયની. કદાચ પરીક્ષામાં પ્રશ્ન બને નવી પેટર્ન પ્રમાણે કે કટોકટી સમયની, સંકટ સમયની ગ્રંથિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણે કહી શકીએ કે એડ્રીનલ ગ્રંથિને કટોકટી સમયની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એડ્રીનલ મજ્જક. તો એડ્રીનલ મજ્જક કેવો હોય છે? તો એડ્રીનલ મજ્જક પોચો, ઘેરો અને રતાશ પડતો ભૂખરો ભાગ છે. એડ્રીનલ મજ્જક એ કેવો ભાગ છે? તો કે પોચો, ઘેરો અને રતાશ પડતો ભૂખરો ભાગ છે. એડ્રીનલ મજ્જકમાંથી બે અંતઃસ્ત્રાવો સ્ત્રાવ પામે છે. કેટલા અંતઃસ્ત્રાવો? બે અંતઃસ્ત્રાવો સ્ત્રાવ પામે છે. પહેલું છે એડ્રીનાલિન. પેલો કયો છે? એડ્રીનાલિન, અથવા તો એને શું કહેવાય? એપિનેફિન. બીજો છે નોન એડ્રીનાલિન. ઘણા નોર પણ એડ્રીનાલિન કહે છે, તો નોન એડ્રીનાલિન અથવા તો નોન એપિનેફિન. તો આમ બે પ્રકારના સ્ત્રાવ મુક્ત થાય છે. આ અંતઃસ્ત્રાવો બાયોજેનિક એમાઇન્સ છે. કેવા છે? બાયોજેનિક એમાઇન્સ. અને સ્વયંવર્તી ચેતાતંત્રના એટલે કે જે આપમેળે કામ કરતું ચેતાતંત્ર છે, તો એના અંકુશ હેઠળ એ કામ કરે છે. એડ્રીનાલિન હૃદયના ધબકારા વધારવા ઘટાડવા, રુધિરવાહિનીઓનું સંકોચન વધારવું ઘટાડવું, સંકોચન વિસ્તરણ, ઐચ્છિક સ્નાયુઓ તરફ વહેતા રુધિરના વેગ વધારો ઘટાડો, તો આ બધી બાબતોનું શું કરે છે? નિયમન કરે છે. વળી તે યકૃતમાં ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. ખાસ ધ્યાન રાખજો, યકૃતમાં ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કોણ કરે છે? તો એડ્રીનાલિન.
શ્વાસ નળીઓના સ્નાયુઓમાં વેગ વધારવાનું કામ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા વધારવાનું કામ અને જઠર તેમજ આંતરડાની દિવાલનું પરિસંકોચન સંકોચન વિકોચન ધીમો પાડવાનું કાર્ય કરવામાં પણ શું કરે છે, મદદ કરે છે. એટલે આમ એનું કાર્ય શું છે, ઉત્તેજવાનું અને અવરોધવાનું, એટલે આમ બંને રીતે કાર્ય કરતું હોય છે. નોન એડ્રીનાલિન ખાસ કરીને પરિઘવર્તી રુધિરવાહિનીઓના સંકોચન વિસ્તરણ પર અંકુશ રાખી શરીરમાં રુધિરનું દબાણ નીચું રાખે છે. ખાસ ધ્યાન રાખજો, નોન એડ્રીનાલિન શું કરે છે તો પરિઘવર્તી રુધિરવાહિનીઓ છે બરાબર, તો એમના સંકોચન વિસ્તરણ પર અંકુશ રાખી અને રુધિરનું દબાણ નીચું લાવે છે. હૃદયના જે સ્પંદન છે એટલે કે હૃદયના જે ધબકારા છે એ ધબકારાની ગતિ ધીમી પાડે છે અને હૃદય તેમજ રુધિરવાહિનીઓમાં રુધિરનું દબાણ છે એ શું કરી રાખે છે, તો કે જાળવી રાખે છે, બ્લડ પ્રેશર જાળવી રાખે છે. ભય, ટેન્શન, માનસિક દબાણ અને સંકટ સમયે મધ્યસ્થ ચેતાતંત્ર, મધ્યસ્થ ચેતાતંત્ર સેન્ટર નર્વસ સિસ્ટમ જેને આપણે કહેવાય, એને ઉત્તેજિત કરી એટલે કે ઉત્તેજિત થઈ મજ્જકને ઉત્તેજિત કરી એડ્રીનાલિન અને નોન એડ્રીનાલિનનો શું કરાવે છે, તો કે સ્ત્રાવ. તો ક્યારે સ્ત્રાવ કરાવે છે, ભય, માનસિક દબાણ કે સંકટ હોય ત્યારે. આ અંતઃસ્ત્રાવો લડો યા ભાગો, ફાઇટ ઓર ફ્લાઇટ, લડો યા ભાગો પરિસ્થિતિને પહોંચી વળવામાં ખૂબ જ મહત્વનો શું કરે છે, ભાગ ભજવે છે. એથી તેને સંકટ સમયના સ્ત્રાવો અથવા તો સંકટ સમયની ગ્રંથિ, ખાસ ધ્યાન રાખજો એડ્રીનલ ગ્રંથિને કયા સમયની ગ્રંથિ કહેવામાં આવે છે, તો એમને સંકટ સમયની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે બહારનો વિસ્તાર એડ્રીનલ બાહ્યક. આપણે મજ્જક એટલે અંદરનો વિસ્તાર જોયો, હવે બહારનો વિસ્તાર બાહ્યક. તો એડ્રીનલ ગ્રંથિમાં બહાર તરફના વિસ્તારને એડ્રીનલ શું કહેવાય, બાહ્યક કહેવાય છે. એડ્રીનલ બાહ્યક જીવન માટે ખૂબ જ અગત્યનું છે. કારણ કે તેને નુકસાન થતા અથવા તો દૂર કરતા મૃત્યુ થાય. જોજો, ખાસ ધ્યાન રાખજો, કઈ એવી ગ્રંથિ છે કે જેને નુકસાન થતા અથવા તો દૂર કરતા મૃત્યુ થાય છે, તો કહી શકાય એડ્રીનલ બાહ્યક. એડ્રીનલ બાહ્યક છે એને ત્રણ સ્તરમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં પેલો છે જોના રેટ્રિક્યુલેરિસ, એટલે કે અંદરના સ્તરને જોના રેટ્રિક્યુલેરિસ, બીજું જોના ફેસિક્યુલેટા મધ્ય સ્તરને, ત્રીજું જોના ગ્લોમેરુલોસા બહારના સ્તરને. તો આમ અંદરના સ્તરને જોના રેટ્રિક્યુલેરિસ, મધ્ય સ્તરને જોના ફેસિક્યુલેટા અને બહારના સ્તરને જોના ગ્લોમેરુલોસા. દરેક સ્તર પોતાના ખાસ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવોના જૂથ ઉત્પન્ન કરે છે અને જે આ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવોના જૂથ ઉત્પન્ન કરે છે તો એને કહેવાય છે કોર્ટિકોઇડ. શું કહેવાય છે એને, કોર્ટિકોઇડ. જેના ત્રણ પ્રકાર છે કોર્ટિકોઇડના, પેલું છે મિનરલો કોર્ટિકોઇડ, બીજું છે ગ્લુકો કોર્ટિકોઇડ અને ત્રીજું છે સેક્સ કોર્ટિકોઇડ એટલે કે જાતીય કોર્ટિકોઇડ. જેમાં આપણે પેલું મિનરલો કોર્ટિકોઇડ જોઈએ, તો આમ તો મિત્રો મિનરલો કોર્ટિકોઇડ આપણે સરળતાથી યાદ રાખશું. મિનરલ શું હોય, તો કે મિનરલ વોટર હોય, પાણી હોય, તો આ પાણી સાથે સંકળાયેલું છે. તો આપણા શરીરમાં પાણી તથા સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ જેવા આયનો છે. જો અહીંયા વીજભાર દર્શાવેલો છે એટલે આપણે એને આયન ગણી શકાય બરાબર. તો આવા આયનોનું શું કરે છે, આપણા શરીરમાં નિયમન કરે છે. ખાસ ધ્યાન રાખજો મિનરલો કોર્ટિકોઇડ શું કાર્ય કરશે, તો આપણા શરીરમાં પાણી તથા સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ જેવા આયનોનું નિયમન કરવાનું કામ કરે છે. બીજું છે ગ્લુકો કોર્ટિકોઇડ. તો ગ્લુકો એટલે એના પરથી યાદ રહી જાય ગ્લુકોઝ. ગ્લુકોઝ શેમાં આવશે, તો કે ખોરાકમાં. તો ચલો આમાં ખોરાક સાથે સંકળાયેલું છે. તો ગ્લુકો કોર્ટિકોઇડ એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ના ચયાપચય એટલે કે પાચનની ક્રિયાને ઉત્તેજે છે. ફરીથી, કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પાચનની ક્રિયાને કોણ ઉત્તેજે છે, તો કે ગ્લુકો કોર્ટિકોઇડ. ત્રીજું સેક્સ કોર્ટિકોઇડ એટલે કે જાતીય કોર્ટિકોઇડ, કે જે જાતીય લક્ષણો માટે જવાબદાર હોઈ શકે. તો જાતીય કોર્ટિકોઇડ એ શરીરના ગૌણ જાતીય લક્ષણો, પુરુષ કે સ્ત્રીના ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે.
ત્યાર પછી એડ્રીનલ ગ્રંથિની અનિયમિતતાઓથી શું થાય? તો એડિસન નામનો રોગ થાય. કયો રોગ થાય? એડિસન રોગ. આ રોગ મિનરલો કોર્ટિકોઇડની ઉણપને કારણે થાય છે. ખાસ ધ્યાન રાખજો, મિનરલો કોર્ટિકોઇડની ઉણપને કારણે કયો રોગ થાય છે? તો કે એડિસન રોગ થાય છે. કારણ કે આયનની અસમતુલા એમના માટે જવાબદાર છે. કારણ કે મિનરલો કોર્ટિકોઇડમાં જે સોડિયમ, પોટેશિયમ, ક્લોરિન જેવા આયનો આવેલા હતા, હવે એ આયનની જો અસમતુલા સર્જાય તો એને કારણે કયો રોગ થાય છે? એડિસન રોગ થાય છે. રોગના ચિહ્ન એટલે કે લક્ષણોમાં શું હોય છે? તો કે શરીરમાં નબળાઈ આવી જાય છે, શરીરનું વજન છે એ ઘટી જાય છે, ઉલટી થાય છે, ઉબકા આવે છે, ઝાડા થાય છે. તો આવા બધા એના લક્ષણો જોવા મળે છે. ત્યાર પછી છે શુક્રપિંડ, જે માત્ર પુરુષમાં આવેલી ગ્રંથિ છે. તો પુરુષમાં આવેલી આ શુક્રપિંડ જે વૃષણ કોથળીમાં કે જે ઉદરની બહાર એટલે કે બે જાંઘની વચ્ચેના વિસ્તારમાં આવેલી હોય છે, તો શુક્રપિંડ વૃષણ કોથળીમાં રક્ષાયેલી હોય છે. અને આ શુક્રપિંડ તે નર જાતીય અંતઃસ્ત્રાવ એટલે કે પુરુષ તત્વ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ખાસ ધ્યાન રાખજો, શુક્રપિંડ ક્યાં આવેલી હોય છે? તેનું સ્થાન વૃષણ કોથળીમાં. અને કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? ટેસ્ટોસ્ટેરોન. અને આ ટેસ્ટોસ્ટેરોનનું મુખ્ય કાર્ય નર એટલે કે પુરુષના સહાયક એટલે કે પ્રજનનની ક્રિયા સાથે સંકળાયેલા અંગો એટલે એને કહેવાય સહાયક પ્રજનન અંગો, જેવા કે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ તેમજ મૂત્રજનન માર્ગનો વિકાસ, એને એમની પરિપક્વતા અને તેમના કાર્યોને ઉત્તેજવાનું કામ કરે છે. તો આમ સહાયક પ્રજનન અંગોનો વિકાસ પ્રેરવાનું, એને પરિપક્વ બનાવવાનું અને એમને કાર્ય કરવા માટે ઉત્તેજિત કરે છે. આ અંતઃસ્ત્રાવ નરમાં જાતીય ગૌણ લક્ષણો કે જે પુરુષ તત્વ અલગ પડી શકે, તો એવી રીતે જાતીય લક્ષણો જેવા કે દાઢી મૂછનું નિર્માણ કરવાનું, સ્નાયુનો વિકાસ કરવાનો, બગલમાં વાળ, જાડો અવાજ, આક્રમકતા, ખડતલ ખભો, તો એમના વિકાસને શું કરે છે? એ ઉત્તેજે છે. શુક્રપિંડ એ શુક્રકોષોનું નિર્માણ કરે છે કે જે સંતતિ નિર્માણ માટે જવાબદાર છે. ત્યાર પછી છે અંડપિંડ. તો ઉદરમાં એક જોડ અંડપિંડ આવેલા હોય છે. એનું સ્થાન ક્યાં છે? ઉદરમાં. અંડપિંડ એ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ખાસ ધ્યાન રાખજો, અંડપિંડ બે અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તરીકે ઓળખાતા માદા જાતીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. અને આ ઇસ્ટ્રોજનનું મુખ્ય કાર્ય શું? તો કે સ્ત્રીના જાતીય અંગો જે છે એ અને ગૌણ જાતીય લક્ષણો જેવા કે તીણો અવાજ, મુલાયમ ત્વચા, સ્તન ગ્રંથિનો વિકાસ વગેરેનું નિયંત્રણ કરવાનું કામ આ ઇસ્ટ્રોજન કરે છે. પ્રોજેસ્ટેરોનનું કાર્ય શું? તો પ્રોજેસ્ટેરોનનું કાર્ય ઋતુસ્ત્રાવ એટલે કે માસિક સ્ત્રાવ દરમિયાન ગર્ભાશયની જે દિવાલ છે એમાં જે ફેરફાર થાય છે એ ફેરફારનું નિયંત્રણ લાવવાનું કામ પ્રોજેસ્ટેરોન કરે છે. તે બીજું શું કામ કરે છે? તો કે અંડપિંડમાંથી અંડકોષોના નિર્માણનું કામ કરે છે. અંડપિંડમાંથી અંડકોષો કે જે સંતતિ નિર્માણ માટે જવાબદાર છે તો એમનું કામ કરે છે. તો મિત્રો, આપણે આ જે ગ્રંથિય તંત્ર ભણ્યા એમાં ક્લાસ 1-2 લેવલ સુધીનો આપણે તમામ વસ્તુ છે એ આવરી લીધેલી છે. મિત્રો, તમને જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ લખશો, અને જો પણ તમને કંઈ સુધારા જેવું લાગતું હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો, કે જેથી કરીને સુધારો કરી અને નવો વિડીયો લેક્ચર આપણે સારી રીતે અપલોડ કરી શકીએ. તો મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.